નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. ZSTVNEWS સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. કેનાલની મરામત કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. ડીસામાં નાના બાળકો દ્વારા બચત કરેલા પૈસા ગૌશાળામાં ઘાસચારા માટે અર્પણ કરાયા. સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળને સહાય કરવા બાળકો દ્વારા કરાઈ અપીલ. દાહોદમાં ફાતિમા મસ્જિદની આગળ આવેલી ખુલ્લી મધ્ય ગુજરાત વીજ કંપની ડીપીમાંથી નીકળતા કરંટે અબોલા પ્રાણીનો જીવ લીધો. ગાયના મોત બાદ સ્થાનિકોમાં ડરનો માહોલ. જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં જળસિંહની બમ્પર આવક. ખેડૂતોને કોઈ અગવડતા ન પડે અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખી ખેડૂતોમાં ખુશીની લાગણી. ખેરગામ તાલુકાના માળવખડ ગામે એક બોગસ તબીબીને નવસારી એસઓજીએ ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. ધાનેરા સરાલ ત્રણ રસ્તા પાસે અલ્ટો કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ગામમાં બાબા સીતારામનો 16મો પાટોત્સવની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત એવા સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સાબરકાંઠા જિલ્લાના કોરોનાની મહામારીમાં મૃત્યુ થયેલા હોય તેવા 343 જરૂરિયાત પરિવારોને રાશન કીટ બનાવી વિતરણ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોરિયા સિતોડા ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દારૂ સાથે એક કિશોરને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. લોકડાઉનમાં કામ છૂટી જતા દારૂની ખેપ મારતો રત્ન કલાકાર ઝડપાયો. સાડીના લગ્નમાં સારા કપડાં પહેરવા પરિવારે ટોણા મારતા આધેડનો આપઘાત. એમ્સ દ્વારા બીયુ વગર ચાલતી 3 સ્કૂલો સહિતના 7 એકમો સીલ કરવામાં આવ્યા. બીઆરઆઈસીએસ ચીને કહ્યું, અમે મહામારીના મુશ્કેલીમાં ભારત સાથે ઊભા છીએ. કોરોનામાં ભારતમાં પાછલા 24 કલાકમાં 3000થી વધારે લોકોના મોત. ભારતમાં મળેલા ડેન્ટા વોરિયન્ટ હવે માત્ર એક જ ટ્રેન ખતરનાક. ડબલ્યુએચઓની જાહેરાત. ડિપ્રેશનનું કારણ આપી ઓસાફા ફ્રેન્ડ ઓપનમાંથી હટી. ગુજરાત બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ. પાકિસ્તાને લોન્ચ કરી પોતાની કોરોના વેક્સિન. હું વેગન છું તેવું મેં ક્યારેય જણાવ્યું નથી, કોહલી. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV. We'll be right back.